जय हिंद मित्रों, ज्ञान ज्योत करियर एकेडमी में तमारुं स्वागत छे। आजे आपणे जोशुं 14 ઓક્ટોબર 2022 नुं दैनिक करंट अफेर्स। आ करंट अफेर्स आपणे अलग अलग कैटेगरी में जोशुं, जेनी अंदर स्थानिक, राष्ट्रीय, आंतरराष्ट्रीय, स्पोर्ट, दिन विशेष, व्यक्ति विशेष वगैरह। साथे मित्रों, मोटिवेशन अने अगाउ परीक्षानी अंदर पूछायेला 5 प्रश्नों विषे पण आपणे चर्चा करवाना छीए। साथे मित्रों, संपूर्ण वीडियो जोया बाद जो तमारे PDF डाउनलोड करवी होय तो पण अमे टेलिग्राम ग्रुपनी अंदर डेली PDF अपलोड करीए छीए। तो आजे ज तमे टेलिग्राम ग्रुपनी अंदर जोड़ाय अने मित्रों तमाम जे अमे साहित्य अपलोड करीए छीए तेनो लाभ लई शको छो। तमारा माटे करंट अफेर बने खूब सरल, ए ज अमारो उद्देश्य छे। तमारो उद्देश्य मित्रों अमने शक्य होय एटलो सहकार, एक वीडियो ने लाइक द्वारा, वीडियो ने तमारा मित्रों सुधी शेर करीने, अने मित्रों नवा हो तो चैनल ने सब्सक्राइब करी शक्य होय तेटलू प्रेरणा, शक्य होय तेटलू मोटिवेशन अमने पूरु पाड़ी शको छो। आजना मोटिवेशन नी चर्चा करिए। हर समस्या में एक अवसर छिपा होता है, जरूरत बस उसे पहचानने की होती है। मित्रों, जे कई समस्याओं आवे छे, जे कई तकलीफों आवे छे, अत्यार सुधीना जीवन में जे कई तमे जोयुं छे ए बधाईनी अंदर एक एवो अवसर छे के एमांथी तमे खूब सारी रीते बहार निकली शको छो। तो मित्रों, दरेक समस्याओने पॉजिटिवली लई अने एमांथी पण कंईक तमे शीखी शको छो। ઓક્ટોબર 2022ના અગત્યના દિવસોની ચર્ચા કરીએ તો 1 ઓક્ટોબરે 3 અગત્યના દિવસો છે। ત્રણે ત્રણ દિવસોની અંદર ઇન્ટરનેશનલ ડે ફોર ઓલ્ડર પર્સન, ઇન્ટરનેશનલ કોફી ડે અને વર્લ્ડ વેજીટેરિયન ડે। 2 ઓક્ટોબરે ગાંધી જયંતિ અને ઇન્ટરનેશનલ ડે ઓફ નોન વાયોલેન્સ એટલે કે અહિંસા દિવસ। 3 ઓક્ટોબરના 2 દિવસોમાં જર્મન યુનિટી ડે અને વર્લ્ડ આર્કિટેક્ચર, જ્યારે 3રો દિવસ છે વર્લ્ડ હેબિટેટ એટલે કે વસાહત દિવસ। 4 ઓક્ટોબરે વર્લ્ડ એનિમલ વેલફેર ડે। 5 ઓક્ટોબરે વર્લ્ડ ટીચર્સ ડે। 6 ઓક્ટોબરે જર્મન અમેરિકન ડે, જ્યારે 7 ઓક્ટોબરે વિશ્વ કપાસ એટલે કે કોટન ડે। 8 ઓક્ટોબરે ભારતીય વાયુસેના દિવસ। 9 ઓક્ટોબરે વર્લ્ડ પોસ્ટલ ડે, જ્યારે 10 ઓક્ટોબરે વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે સેલિબ્રેટ કરવામાં આવે છે। 11 ઓક્ટોબરમાં ઇન્ટરનેશનલ ડે ઓફ ધ ગર્લ ચાઇલ્ડ, જ્યારે 13 ઓક્ટોબરની અંદર ઇન્ટરનેશનલ ડે ફોર ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન, જેની ચર્ચા આપણે વધારે ગઈકાલે કરી હતી। વર્લ્ડ સાઇટ ડે વિશે પણ આપણે ગઈકાલે જોયું। આજે આપણે વર્લ્ડ સ્ટાન્ડર્ડ્સ ડે વિશે મિત્રો ચર્ચા કરીશું। તો આ અગત્યના દિવસો અમે રોજ યાદી સ્વરૂપે તમને શરૂઆતમાં અને જો એ તારીખની અંદર એ દિવસો વધારે મહત્ત્વ રાખતા હોય અને પરીક્ષાનો મુદ્દો બની શકે એવા હોય તો તેમને વિગતવાર પણ મિત્રો આપણે કરંટ અફેરની અંદર જોઈએ છીએ। ગઈકાલના પ્રશ્નોના જવાબની ચર્ચા કરીએ તો પ્રથમ પ્રશ્ન હતો, ભારત એક ખાલી જગ્યા દેશ છે, જેનો સાચો જવાબ છે ધર્મનિરપેક્ષ। બીજું હતું કે હિસાબી ચોપડે નહીં નોંધાયેલી બિન હિસાબી આવકને શું કહેવાય? સ્વાભાવિક છે કે મિત્રો બિન હિસાબી આવકને આપણે કાળું નાણું કહેશું। ભારત આવવાના જળમાર્ગની શોધ મિત્રો 8માવાળા વિદ્યાર્થીઓને પણ આવડતું હોય વાસ્કો દ ગામા। બકારી શબ્દનો અર્થ ઉલટીનો ઉબકો, અર્થની દ્રષ્ટિએ જુદો પડતો શબ્દ તરંગીણી છે, જ્યારે બાકીના 3 શબ્દોનો અર્થ થાય છે સૂર્ય। આજના કરંટ અફેરની શરૂઆત કરીએ રાષ્ટ્રીય કરંટ અફેરથી। પ્રથમ મુદ્દો છે રાજસ્થાનથી, તો રાજસ્થાન સરકારે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મોબાઈલ એપ્લિકેશનનું અનાવરણ કર્યું છે। હવે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મોબાઈલ એપ્લિકેશનની શરૂઆત વિદ્યાર્થીઓ તેમના મોબાઈલ ફોનથી ભૂલમુક્ત એપ્લિકેશન ઓનલાઈન ફાઇલ કરવામાં મદદ કરશે। પોતાની રીતે દરેક વિદ્યાર્થીઓ એપ્લિકેશન અરજી આપી શકે છે। આ ઉપરાંત રાજ્ય સરકાર પલાનહાર યોજના, સામાજિક સુરક્ષા યોજના, પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ, છાત્રાલય યોજના, મુખ્યમંત્રી કન્યાદાન યોજના, પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના, સિલિકોસિસ યોજના, નિવાસી શાળા સહિત અન્ય વિવિધ ઈ ગવર્નન્સ યોજનાઓને પણ ઝડપથી ટ્રેક કરવા માટે ઓનલાઈન એપ્લિકેશનનો ઉપયોગ કરીને મિત્રો પબ્લિક, જેને આપણે જનતા કહીએ છીએ, એને સુવિધા મળે તે એક અગત્યની બાબત છે।
તો એના માટે રાજસ્થાન સરકારનું એક આવકારદાયક પગલું કે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મોબાઈલ એપ્લિકેશનનું અનાવરણ કર્યું છે. વાત કરીએ આપણે રાજસ્થાનની મેપમાં તો મિત્રો રાજસ્થાન પાકિસ્તાન સાથે આંતરરાષ્ટ્રીય ભારતના પશ્ચિમ દિશામાં આવેલું છે. ખાસ કરીને તમે મિત્રો એને ઉત્તર પશ્ચિમમાં કહી શકો છો. પાકિસ્તાન સાથે આંતરરાષ્ટ્રીય બોર્ડર. જ્યારે બાકીના રાજ્યોની મિત્રો આપણે ચર્ચા કરીએ તો આપણું ગુજરાત એનું પાડોશી રાજ્ય છે. ત્યાર પછી આપણે ચર્ચા કરીએ તો મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, ત્યારબાદ હરિયાણા, ત્યારબાદ પંજાબ, આ આના પાડોશી રાજ્યો છે. 30 માર્ચ 1949ની અંદર એની સ્થાપના થઈ. વિસ્તારની અંદર મિત્રો ભારતનું સૌથી મોટું રાજ્ય રાજસ્થાન છે. વસ્તીની દ્રષ્ટિએ તમને પૂછવામાં આવે તો મિત્રો તમને ખ્યાલ જ છે એ આવશે ઉત્તરપ્રદેશ. વસ્તીની દ્રષ્ટિએ 7મો ક્રમ છે રાજસ્થાનનો. 33 જિલ્લાઓ છે. રાજ્યસભાની 10 સીટો, લોકસભાની 25 સીટો, સાક્ષરતા દર 66.1%, અને 928 સ્ત્રીઓએ 1000 પુરુષો છે જે એનું જાતિ પ્રમાણ બતાવે છે. રાજધાની જયપુર, રાજ્યપાલ કાલરાજ મિશ્રા, મુખ્યમંત્રી છે અશોક ગેહલોત. બીજા નંબરની ચર્ચા કરીએ તો અનુરાગ ઠાકુરે હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં વોટર સ્પોર્ટ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે. હવે યુવા બાબતો અને રમતગમતના કેન્દ્રીય મંત્રી છે અનુરાગ ઠાકુર, તમે સ્ક્રીન ઉપર અત્યારે જોઈ શકો છો. હિમાચલ પ્રદેશ બિલાસપુરના કોલ્ડમબરમાનામાં વોટર સ્પોર્ટ સેન્ટરનું ઉદઘાટન કર્યું. સ્પોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ વોટર સ્પોર્ટ સેન્ટર માટે NTPC સાથે MOU પર હસ્તાક્ષર કર્યા છે, જે રમતવીરોને રોઈંગ કેનોઈંગમાં તાલીમ આપવામાં આવશે. આમ અનુરાગ ઠાકુર, યુવા બાબતો અને રમતગમત મંત્રીએ હિમાચલ પ્રદેશના બિલાસપુરની અંદર વોટર સ્પોર્ટ સેન્ટરનું ઉદઘાટન કર્યું છે. વાત કરીએ મિત્રો હિમાચલ પ્રદેશની તો પાડોશી રાજ્યોની અંદર છે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર, લદ્દાખ, પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાંચલ. 1 નવેમ્બર 1956 જ્યારે રાજ્યનું વિભાજન થયેલું ત્યારે મિત્રો એની સ્થાપના થયેલી છે. વિસ્તારની દ્રષ્ટિએ 18મો ક્રમ, વસ્તીની દ્રષ્ટિએ 21મો ક્રમ, 12 જિલ્લાઓ ધરાવે છે, 86.06 જેટલો ઊંચો સાક્ષરતા દર છે. રાજધાની છે મિત્રો શિમલા. રાજ્યપાલ રાજેન્દ્ર અરલેકર, મુખ્યમંત્રી છે જયરામ ઠાકુર. ત્રીજા નંબરની મિત્રો ચર્ચા કરીએ તો ઓડિશા સરકારે હાથીઓના રક્ષણ માટે એક લટકતી સૌર વાડ બનાવી છે. 10,000 વોલ્ટની લટકતી સોલાર ફેન્સિંગ હાથીઓ અને અન્ય પ્રાણીઓને પ્રદેશમાં રેલવે ટ્રેક પર જવાથી દૂર રાખવામાં મદદ કરશે. આ સોલાર વાડમાંથી ઝટકો પણ લાગશે જે પ્રાણીઓ માટે જીવલેણ નથી પણ મિત્રો એક ચેતવણી સ્વરૂપે છે. આમ ઓડિશા સરકારે હાથીઓના રક્ષણ માટે લટકતી સૌર વાડ બનાવી છે. વાત કરીએ મિત્રો ઓડિશાની, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ પાડોશી રાજ્યો છે. મિત્રો મેપ બતાવવા પાછળનું કારણ એવું છે કે તમને એક તો ભૌગોલિક સ્થાન પણ ખબર પડે, સાથે પરીક્ષાની અંદર ક્યારે પણ મુદ્દો આવે તો તમે આને યાદ કરી શકો છો. 1 એપ્રિલ 1936ના રોજ એની સ્થાપના થઈ. વિસ્તારમાં 8મો ક્રમ, વસ્તીમાં 11મો ક્રમ, જિલ્લા 30, રાજ્યસભાની 10 સીટો, લોકસભાની 21 સીટો, સાક્ષરતા દર 73.45%, રાજધાની ભુવનેશ્વર, જૂની કટક હતી. રાજ્યપાલ ગણેશી લાલ, જ્યારે મુખ્યમંત્રી છે નવીન પટનાયક. આંતરરાષ્ટ્રીય કરંટ અફેરની કેટેગરી તરફ આગળ વધીએ તો ભારત અને અમેરિકાએ સ્વચ્છ ઉર્જા સંક્રમણને ટેકો આપવા માટે નવી ઉર્જા સંગ્રહ ટાસ્ક ફોર્સની શરૂઆતની જાહેરાત કરી. હવે ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ એટલે કે અમેરિકા સ્વચ્છ ઉર્જા સંક્રમણને ટેકો આપવા માટે જરૂરી નવીનીકરણ ઉર્જાના મોટા પાયે એકીકરણને ટેકો આપવા માટે એક નવી ઉર્જા ટાસ્ક ફોર્સ શરૂ કરવાની જાહેરાત કરી દીધી છે. આ નવી ટાસ્ક ફોર્સ નિર્ણાયક ઉર્જા ક્ષેત્રમાં ભારત યુએસ ભાગીદારીને સંપૂર્ણપણે નવા સ્તરે મજબૂત બનાવશે. આમ ભારત અને અમેરિકા મિત્રો સ્વચ્છ ઉર્જા સંક્રમણને ટેકો આપવા માટે નવી ઉર્જા સંગ્રહ ટાસ્ક ફોર્સની શરૂઆતની જાહેરાત કરી દીધી છે.
સ્પોર્ટ કરંટ અફેર તરફ આગળ વધીએ તો રાષ્ટ્રીય ખેલ 2022માં પૂજા પટેલે યોગાસનની અંદર ગોલ્ડ મેડલ જીત્યો છે. હવે 36મી નેશનલ ગેમ્સ મિત્રો હાલમાં ગુજરાત ખાતે પૂર્ણ થઈ, 29 સપ્ટેમ્બરથી શરૂ થયેલી અને 12 ઓક્ટોબરે પૂર્ણ થઈ. પૂજા પટેલે યોગાસનની અંદર ગોલ્ડ મેડલ જીત્યો અને મિત્રો આ પ્રથમ ઘટના છે. આમ પણ મિત્રો યોગાસન ધ્યાન રાખજો કે આ વર્ષે નેશનલ ગેમ્સની અંદર પ્રથમ વખત છે. રાષ્ટ્રીય ખેલ 2022ને ભારતની 36મી નેશનલ ગેમ્સ અથવા તો ગુજરાત 2022 તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ગેમ્સની તમામ રમતોનું આયોજન ગુજરાતના 6 જિલ્લામાં થયું, અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગર. આ ગેમ્સ 29 સપ્ટેમ્બર અને 12 ઓક્ટોબર 2022ની વચ્ચે ગુજરાતની અંદર યોજાઈ ગઈ, જેનું ઉદ્ઘાટન કર્યું માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, જ્યારે પૂર્ણાહુતિ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનકરે કરી. 6ઠા નંબર ઉપર છે પંકજ અડવાણી. કુઆલમપુરમાં પોતાનો રેકોર્ડ 25મો વર્લ્ડ ટાઇટલ જીતી લીધો છે. પંકજ અડવાણીએ 5મી વખત તેનો વિશ્વ બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપ ટાઇટલ જીત્યું છે. મિત્રો નાની ઉંમરની અંદર ઘણા બધા ટાઇટલ જીતી ચૂક્યા છે. મલેશિયાના કુઆલાલમપુરમાં હાઈ એન્ડ સ્નૂકર ક્લબ ખાતે દેશબંધુ સૌરવ કોઠારીને બેસ્ટ ઓફ 7 ફ્રેમની ફાઇનલમાં હરાવી પંકજે રેકોર્ડ 25મું ટાઇટલ જીત્યું છે. પંકજનું છેલ્લું વર્લ્ડ ટાઇટલ 12 મહિના પહેલાં કતારમાં આવેલું, જ્યાં તેણે IBSF 6 રેડ સ્નૂકર વર્લ્ડ કપ જીતેલો. આ મિત્રો પંકજ અડવાણી કુઆલાલમપુરમાં પોતાનો રેકોર્ડ 25મો વર્લ્ડ ટાઇટલ જીત્યો છે. મેક્સ વર્સ્ટાપનની ચર્ચા કરીએ તો જાપાની ફોર્મ્યુલા 1 ગ્રાન્ડ પ્રિક્સ 2022 જીતી લીધી. વર્સ્ટાપેને સતત બીજી વખત જાપાની ફોર્મ્યુલા 1 ગ્રાન્ડ પ્રિક્સ 2022 જીતી. આ ચેમ્પિયનશિપમાં ચાર્લ્સ લેક્લેર્ક બીજા સ્થાને અને સેર્ગિયો પેરેજ ત્રીજા સ્થાને રહ્યા. આ મિત્રો મેક્સ વર્સ્ટાપન જાપાની ફોર્મ્યુલા 1 ગ્રાન્ડ પ્રિક્સ 2022 જીતી લીધી છે. નોવાક જોકોવિચની ચર્ચા કરીએ તો પોતાનું 90મું ATP ટૂર ટાઇટલ્સ મિત્રો જીતી લીધું છે. હવે ATP શું છે? તો એસોસિએશન ઓફ ટેનિસ પ્રોફેશનલ, એવું એનું પૂરું નામ છે. એસોસિએશન ઓફ ટેનિસ પ્રોફેશનલ. નોવાક જોકોવિચ કઝાકિસ્તાનની અસ્તાના ઓપનની ફાઇનલમાં સ્ટેફાનોસ સિત્સિપાસને હરાવીને કારકિર્દીનું 90મું ATP ટૂર ટાઇટલ જીતી લીધું છે. જોકોવિચ ફાઇનલમાં સ્ટેફાનોસ સિત્સિપાસને 6-3, 6-4થી હરાવીને આ ટાઇટલ જીત્યું છે. આમ નોવાક જોકોવિચ પોતાનું 90મું ATP ટૂર ટાઇટલ જીત્યું. વ્યક્તિ વિશેષની ચર્ચા કરીએ તો અમિતાભ બચ્ચન ઓમારા ડેટ્સના નવા બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. હેલ્ધી સ્નેક્સ બ્રાન્ડ ઓમારા ડેટ્સે તેની શ્રેષ્ઠ સ્વાદિષ્ટ સાઉદી ડેટ્સની રેન્જમાં અમિતાભ બચ્ચનને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. આ એસોસિએશન દ્વારા ઓમારા ડેટ્સનો ઉદ્દેશ્ય દૈનિક નાસ્તા અને ભેટ માટે આરોગ્યપ્રદ ખોરાક અપનાવવાનો એવો થાય છે. આમ મિત્રો મહાનાયક અમિતાભ બચ્ચન ઓમારા ડેટ્સના નવા બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. RBIએ પ્રશાંત કુમારને યસ બેંકના મેનેજિંગ ડિરેક્ટર અને CEO તરીકે 3 વર્ષ માટે પુનઃ નિયુક્ત કર્યા છે. હવે મિત્રો યસ બેંકની ચર્ચા કરીએ તો યસ બેંક લિમિટેડ 2004ની અંદર સ્થાપના થઈ. હેડક્વાર્ટર છે મુંબઈની અંદર. રાણા કપૂર અને અશોક કપૂર આ બંને એના સ્થાપક છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, જેને આપણે કહીએ છીએ RBI, 6 ઓક્ટોબર 2022થી 3 વર્ષ માટે યસ બેંકના મેનેજિંગ ડિરેક્ટર અને CEO તરીકે પ્રશાંત કુમારની નિમણૂકને મંજૂરી આપી છે. કુમાર અગાઉની માર્ચ 2020માં પુનઃનિર્માણ પછી યસ બેંકના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવેલી. આમ RBI એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પ્રશાંત કુમારને યસ બેંકના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે 3 વર્ષ માટે એને નિયુક્ત કર્યા છે. અહીં આપણે વિગતવાર કરંટ અફેરને પૂર્ણ કરીએ. ગઈકાલના કરંટ અફેરમાં આપણે જોયું હતું જે કાંઈ વિગતવાર, એને ટૂંકમાં સારાંશ રૂપે જોઈ લઈએ તો ગઈકાલનું પણ આવી જાય, આજનું તો આપણે જોઈ ચૂક્યા છીએ. તો ગઈકાલની વાત કરીએ તો NTPCએ વીજ ઉત્પાદનને ડી કાર્બોનાઇઝ કરવા માટે
जी गैस पावर साथ जोड़ाण कर्युं छे। हवे जी गैस पावर मित्रों अमेरिका की संस्था है। भारतीय वायुसेनाए नवी शास्त्र प्रणाली ने अपनाई लीधी है। केन्द्रीय गृहप्रधान अमित शाहे सिक्किमनी अंदर सरदार वल्लभ भाई पटेल पुतला अनावरण कर्युं। जयरे अजय देवगन वोल्केरो नवा ब्रांड एम्बेसडर बन्या, जे एक चप्पल बूटनी मित्रों कंपनी है, फूटवेर जेने कही शकीए। 29 ऑक्टोबरे राजस्थानना नाथद्वारा में भगवान शिवनी विश्वनी सौथी ऊंची प्रतिमानु अनावरण करवामां आवशे। ज्यारे एस जयशंकरे न्यूजीलैंडमां मोदी एट द रेट 20 ड्रीम्स मीट डिलीवरी पुस्तक लॉन्च कर्युं। मलेशियामां सुल्तान जोहर कप 2022 आयोजन करवामां आव्युं। ज्यारे अश्विनी कुमार दिल्ली सरकारना नवा गृह सचिव बन्या। 13 ऑक्टोबरे आपत्ति जोखम घटाड़वा माटेनो आंतरराष्ट्रीय दिवस, जयरे 13 ऑक्टोबरे विश्व दृष्टि दिवस मित्रों ध्यान रखो, ये 13 ऑक्टोबरे होतो नथी, ए ऑक्टोबर मासना मित्रों बीजा गुरुवारे उजवामां आवे छे, तो खास एक ध्यान में रखो। आजना प्रश्ननी चर्चा करिए, जेनो जवाब तमारे कॉमेंट सेक्शन अंदर आपवानो छे। क्या व्यक्तिए लखनऊ में इंडियन रोड कांग्रेस नुं उद्घाटन कर्युं? क्या व्यक्तिए लखनऊनी अंदर इंडियन रोड कांग्रेस उद्घाटन कर्युं? आनो जवाब कॉमेंट सेक्शन अंदर आपवानो चूकता नहीं। आजना प्रश्नों जेना जवाब आज तमारे कॉमेंट सेक्शन अंदर लखवाना छे, आवती काले अमे विडियोना अंते तमने एना जवाब आपशुं। हवे मित्रों प्रथम प्रश्न छे, शेवलीनी शब्दनो अर्थ शुं छे? परोट, पंखी, गिरी के नदी? गुजरात राज्यनो स्थापना दिवस 1 मे 1961, 1 मे 1970, 1 मे 1960, 1 मे 1962? साव सीम्पल, सादो, सरल कही शकाय एवो मित्रों आ प्रश्न छे, अत्यारे ज कॉमेंट कर देजो। अजंता इलोरानी गुफाओ कया राज्य में आवेली छे? आ तो मित्रों ओला प्रश्न करता पण सहेलो प्रश्न, महाराष्ट्र, कर्नाटक, गुजरात के गोवा? सरघस संज्ञानो प्रकार जणावो, भाववाचक, जातिवाचक, समूहवाचक के द्रव्यवाचक? जयरे प्रीत करूँ प्रेमथी प्रगट थशे अलंकार जणावानो छे, वर्णानुप्रास, उपमा, यमक अने अंत्यानुप्रास? एक टीप तमने आपी दऊं छूं, प्रीतमां प छे, प्रेमथी प्र छे, प्रगटमां पण प छे। हवे तमारे नक्की करवानो छे कि आटलो बधो सहेलो प्रश्न क्यांय હોય નહીં। અહીં મિત્રો આપણે વિગતવાર કરંટ અફેરના તમામ તબક્કાઓ, તમામ વિભાગો, તમામ કેટેગરીને પૂર્ણ કરીએ છીએ અને આશા રાખીએ છીએ કે આ વિડીયો તમને ખૂબ ઉપયોગી થશે હવે પછીની પરીક્ષામાં। તમે પણ કોમેન્ટ સેક્શનની અંદર કાંઈ સુધારા હોય કે તમને કાંઈ બદલાવ કરવાનો મન થાય કે એમાં કાંઈ ચેન્જ કરવાનું મન થાય તો કોમેન્ટ સેક્શનની અંદર અવશ્ય જણાવશો। વિડીયોને લાઈક, તમારા મિત્રો સુધી શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં। આવતીકાલે નવા કરંટ અફેર સાથે ખૂબ ઝડપથી તમારી સમક્ષ હાજર થશું। જય હિન્દ।